ना तो आ कोई अभिनेता छे के ना तो कोई राजकीय पक्षनो नेता। आम तो आ भाईनो क्रिकेट साथे कोई ज नातो नथी, पण एक एवी अणधारी घटना बनी के जेना कारणे लोको तेमने स्टार समझवा लाग्या। तो तेमना मित्रो तेमनु हार पहेरावीने स्वागत तेमज बुके अने ढोलना ताले अभिवादन करी रह्या छे। आ बधुं ज थई रह्युं छे अमदावादना नरेन्द्र मोदी स्टेडियममां बनेली ए 7 मिनिटनी एक घटनाना कारणे। छेल्લા 4-5 દિવસથી સોશિયલ મીડિયામાં એક વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી અંતિમ ટેસ્ટ મેચના બીજા દિવસે શુભમન ગિલે 6 મારીને બોલ જ ખોવાઈ ગયો। પછી તો એમ્પાયરથી લઈને ખેલાડીઓ પણ રીતસરના ગોથે ચડ્યા, પણ આ બધા વચ્ચે બોલ શોધવા માટે પ્રેક્ષકોમાં જબરો ઉત્સાહ દેખાયો। ત્યારે એક જુવાનિયાએ આશ્ચર્યજનક રીતે આ બોલને શોધી કાઢ્યો ને મેદાન આખું ચીચિયારીઓથી ગુંજી ઉઠ્યું અને આ યુવાન સોશિયલ મીડિયામાં છવાઈ ગયો। ત્યારે એ દિવસે ખરેખર શું બન્યું તે અંગે અમે સવાલ કરતા તેમણે જણાવ્યું કે ભાઈ શુભમન ગિલે નેથન લાયનના પહેલા જ બોલ ઉપર 6 મારી એમ, અને એ 6 ડાયરેક્ટ અમે જે સ્ટેન્ડમાં બેઠા હતા એ જ સ્ટેન્ડના એક ભાગમાં આવીને બોલ પડ્યો। ઉસ્માન ખ્વાજા ત્યાં બાઉન્ડ્રી રોપ પાસે જ ઊભો હતો, એટલે અમે એ જોતા હતા કે એ લોકો એ સ્ટેન્ડમાં આવી રીતે આમ ઇશારા કરતો હતો કે ભાઈ કોઈ જઈને બોલ લઈ આવો ત્યાંથી એમ, એમણે મલ્ટિપલ ટાઈમ્સ કીધું। ત્યાં જઈને ઘણું બધું શોધ્યું પણ મને એક વખત બોલ ના મળ્યો, એટલે જ્યારે બોલ ના મળ્યો તો મેં બહાર આવીને આમ અમ્પાયરને ઇશારો પણ કર્યો કે ભાઈ મને બોલ નથી મળતો એમ। હવે એ ટાઈમે થયું એવું કે હું પાછો નીચે મારું સેન્ડલ લેવા માટે ગયો હતો, પગ સીધો બોલ ઉપર જ પડ્યો, એટલે એ ટાઈમે મને રિયલાઇઝ થયું કે ભાઈ અહીંયા બોલ પડ્યો છે એમ, અને મારી આજુબાજુમાં બીજા 2-3 લોકો શોધતા હતા, એટલે મેં સીધો એ બોલ લઈ અને હું સીધો બહાર આવી ગયો અને મેં આમ વેવ કર્યો કે ભાઈ મને આ રીતે બોલ મળી ગયો છે એમ। મૂળ ગીર સોમનાથના વેરાવળના અને હાલમાં બીજે મેડિકલમાં ભણતા તેમજ ઇન્ટર્ન ડોક્ટર તરીકે સિવિલમાં ફરજ બજાવતા મોહિત આમ તો નાનપણથી જ ક્રિકેટ પ્રેમી છે, પણ સ્વપ્ને ખ્યાલ ન આવે તેવી ઘટના બનતા રાતોરાત તેઓ છવાઈ ગયા। કોઈ સેલિબ્રિટી હોય એવી રીતે તેમને ફોન કોલ્સ તેમજ ડીએમસી લઈને ફોલો રિક્વેસ્ટ આવવા લાગી। ત્યારે આ બધા વચ્ચે પરિવારના રિએક્શન વિશે પૂછતા તેમણે શું કહ્યું આવો સાંભળીએ। એટલે ત્યારે પછી મમ્મી પહેલી વારમાં તો ખીજાઈ ગયા હતા એમ કે તારે ત્યાં જવાની શું જરૂર હતી એમ, ત્યાં તારું શું ડાઈટ હતું કે તું એ બોલ લેવા પહોંચી ગયો હતો એમ। જો કે મોહિતે શોધેલા એ બોલને તેઓ યાદગીરી સ્વરૂપે પોતાની પાસે ન રાખી શક્યા તેનો આજે પણ તેમને વસવસો છે, પરંતુ હવે તેમની પાસે જે દિવસની ખરીદેલી ટિકિટ છે તેને જ સાચવીને તેઓ સંતોષ માની રહ્યા છે। કમલ પરમાર, દિવ્ય ભાસ્કર, અમદાવાદ। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।